ખેતર ખેતરમાં પાણી અને ચિંતાતુર દેખાતા આ ખેડૂતો ચિંતા તો હોય જ ને, કેમ કે ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે અને હજુ સુધી પાણીનો કોઈ નિકાલ નથી થયો. જે વરસાદ પર ખેડૂતોને આશા હતી તે વરસાદી પાણી ખેતરમાં ફરી વળ્યા. હજુ તો પાકને જીવનદાન મળ્યું હતું ત્યાં પાક ગરમાઈ ગયો અને આ બધું થવા પાછળ જવાબદાર છે વિકાસ પથ. દ્રશ્યોમાં દેખાતું આ છે ભારતમાલા પ્રોજેક્ટ અને લાચાર દેખાતા આ છે બનાસકાંઠાના ખેડૂતો. કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી થરાદમાં ચાલી રહી છે. સિક્સ લેન રોડની કામગીરી ખેડૂતો માટે પરેશાની બની છે. ભારતમાલા પ્રોજેક્ટનો રોડ જમીનથી 10-12 ફૂટ ઊંચો છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. પાણીનું વહેણ અટકી જતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ભરાઈ ગયા. એટલું જ નહીં, હાઈવે બનાવવા માટે વપરાયેલી માટી પણ ખેતરમાં પાણી સાથે જામી ગઈ, જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે. મારે મેં મગફળીનું 2 એકરમાં વાવેતર કરેલું હતું. ભારતમાલા રોડને કારણે અંદરથી ધોરાઈ ધોરાઈ સફેદ માટીથી આખી મારી મગફળી ફેલ થઈ ગઈ છે. બરાબર, હવે એમાં પાણીનો કોઈ નિકાલ નથી, કોઈ એની સમસ્યા નથી. અમે કલેક્ટરમાં રજૂઆત કરી, જિલ્લા કલેક્ટરમાં રજૂઆત કરી, બરાબર કોઈ અમારી રજૂઆત સાંભળતો પણ નથી. ભારતમાલા રોડ અમારામાં ચાલુ થયો અને અમારું પાણી બુઢણપુરમાંથી જતો હતો, એને કારણે અહીંયા કોમ અમારું કર્યું નથી અને એનાથી કારણથી ખેતર અમારા માટીના ભરાઈ ગયા છે અને પાણી અત્યારે ભરલ પડ્યું છે. અમારો પાણીનો કોઈ નિકાલ સરકાર હજી સુધી અમને કરી ગયો નથી. અમારો પાક પણ નિષ્ફળ ગયો છે, બળી પણ ગયો છે. થરાદના બુઢણપુર પાસે બની રહેલા ભારતમાલા હાઈવેના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોએ આ અંગે તંત્રને રજૂઆત કરી છે, જો કે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ખેતરમાંથી પાણી ન ઓસરતા હવે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે, ત્યારે હવે ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મગફળી, બાજરી, જુવાર અને પશુ માટે ઉગાડેલો ઘાસચારો નષ્ટ થઈ ગયો છે, ત્યારે સરકાર આ મુદ્દે વળતર આપે તેવી માંગ કરી છે. પાણી ભરાઈ ગયું છે અને રોડનું ધોવણ છું છે, એવી માટી સીકણી આવી છે ને, કોઈ પાણીનો નિકાલ થાય એમ નથી, પાણી તમે સૂએ આપ પણ નથી. તો સરકારશ્રીને અમે ખૂબ વિનંતી ને ખૂબ પ્રયત્ન કર્યા, કોઈ અમારી વાત સાંભળતું નથી. અત્યારે ઉપાધિ અમારે પૂરેપૂરી એ થઈ ગઈ છે કે પશુઓ એક પાસે અમારા પાસે 20-20 પશુઓ છે, તો અમારે પશુઓને ખવડાવવાની પૂરેપૂરી સાહેબ ઉપાધિ થઈ ગઈ છે. મહેરબાની કરીને મારે અમારા પાકનો અમને વળતર મળે અને પાણીનો નિકાલ થાય. પહેલાં શું જતો રહેતો હતો અને હવે ત્યાં રોકાઈ જાય છે, એના કારણે અમારે બહુ સમસ્યા છે. જુવારનો પાક, મગફળી અને બાજરી બંને સાફ થઈ ગઈ છે, એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને આનું કાંઈક વળતર આપે ને આની કાંઈક સમસ્યાનો નિકાલ કરે. હાઈવે પ્રોજેક્ટના કારણે બુઢણપુર ગામની સ્કૂલ અને આંગણવાડી જવાના માર્ગમાં પણ પાણી ભરાઈ જાય છે, જેના પગલે વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય માર્ગ કરી આપવામાં આવે. આંગણવાડી કેન્દ્ર, આદર્શ સ્કૂલ અને પ્રાથમિક જવાના શાળામાં જવા 150 બાળકો પણ અવરજવર કરે છે અને અહીંયા 3-4 ફૂટ પાણીનું લેવલ ઊંચું રહે છે, જે માટે પૂરે બાળકો માટે અને દરેક ચાલતા માણસો માટે ખૂબ જ નુકસાનકારક છે. સરકાર વિકાસલક્ષી કામ તો કરી રહી છે, તેનાથી ફાયદો પણ પ્રજાને જ થવાનો છે. જો કે હાલ તો આ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. તો બુઢણપુર ગામમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તેમજ સમજો, ત્યારે હવે ખેડૂતોને સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. મોગજી ચૌધરી, VTV ન્યૂઝ, થરાદ.